નમસ્કાર આજે તારીખ 6 ડિસેમ્બર 2022 હું પ્રતિક શુક્લ આપનું સ્વાગત કરું છું નોબત ન્યૂઝ ફ્લેશમાં તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગર જિલ્લાની 5 બેઠકોના મતદાન મથકોના તમામ ઈવીએમ શહેરની હરિયા કોલેજના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે દરમિયાન ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી રહી હોવાની વાત વાયુ વેગે વહેતી થતા કોંગ્રેસના ઉમેદવારો દીપેન્દ્રસિંહ જાડેજા જીવણભાઈ કુંભારવાડિયા તથા સહારાબેન મકવાણા સહિતના આગેવાનો હરિયા કોલેજ પહોંચ્યા હતા નાયબ કલેક્ટર પણ તાત્કાલિક સ્ટ્રોંગ રૂમ પર દોડી આવ્યા હતા સમગ્ર નિરીક્ષણ પછી કશું વાંધાજનક ન જણાતા ઈવીએમમાં છેડછાડની વાત અફવા સાબિત થઈ હતી ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર અને સિક્સર કિંગનો ખિતાબ પામેલા સલીમ દુરાનીના બહેન ઝેનાબેન દુરાનીનું અવસાન થતાં દુરાની પરિવાર શોકમગ્ન છે ઝેનાબેને સેન્ટ આન સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે દીર્ઘકાલીન સેવાઓ આપી હતી તેમણે સમગ્ર કારકિર્દીમાં એક પણ રજા લીધા વગર મેરેથોન ફરજ બજાવી હતી જામનગરની જીજી હોસ્પિટલની નવી ઇમારતમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી ગઈ હતી દર્દીઓના સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આખરે સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રીલ જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં આગ લાગ્યાની મોક ડ્રીલ યોજવામાં આવે છે જામનગર શહેરમાં જી જે ટેન ટી સિક્સ સેવન સેવન વન નંબરની સીટી બસનો પાછળનો આખો કાચ તૂટી ગયેલો હોવા છતાં બસ તેના નિયત રૂટ પર દોડી રહી છે જેને પગલે મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે જામનગરના ઢીંચડા અને નાઘેડી વિસ્તારમાં તૈયાર થનાર એસટીપી તથા પમ્પિંગ સ્ટેશન માટેની જગ્યાનું નિરીક્ષણ કરવા કમિશનર વિજયકુમાર ખરાડીએ સાઇટ વિઝિટ કરી હતી નાયબ કમિશનર ભાવેશભાઈ જાની પણ તેમની સાથે જોડાયા હતા તો આ હતા આજના મુખ્ય સમાચાર ફરી મળીશું જય હિન્દ જય ભારત સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો